વાલા વિદ્યાર્થીઓ, હવે આજે આપણે પેઇન્ટમાં વધુ આગળ જોઈશું, શીખીશું. આજે આપણે અત્યારે દીવો કેવી રીતે દોરાય તે જોઈએ. તો ઓવલ પર ક્લિક કરો. માઉસનું બટન દબાવી રાખી ઓવલને ખેંચો, ખસેડો, પછી શેપ આવે એટલે માઉસનું ડાબું બટન છોડી દો. પછી ત્યાં બાજુમાં કર્વ છે, સિલેક્ટ કરો અને ઓવલની મધ્યમાં તેને સેન્ટરમાં ખેંચી લો. ત્યારબાદ માઉસનું બટન છોડો. હવે વચ્ચેથી કર્વને ખેંચીને તમે આ રીતે શેપ આપી શકો છો. પછી આ રીતે શેપ આપું છું, પણ આ હું આ પ્રમાણે શેપ આપું છું જમણી બાજુ. ત્યારબાદ ત્યાંથી ઓવલ લઈશ અને એને ડિવેટ બનાવીશ. દીવો દોરાઈ ગયો, સારું. હવે એમાં રંગ ભરીશું કે ભાઈ ખાખી કલરનું હોય આપણું જે કોડિયું, એટલે આપણે બ્રાઉન રંગ લઈએ ફિલ. પછી તેલ કે ઘીનો પ્રકાર આપણે પીળા રંગનો લઈએ, જો તેની પીળા રંગની લઈએ. આ રીતે તમે દીવો દોરી શકો છો. હવે આ દીવાને બેકગ્રાઉન્ડ આપી દઈએ કે જેથી ઉઠાવ આપે. તો બેકગ્રાઉન્ડ પર ક્લિક, બેકગ્રાઉન્ડમાં જઈ રેડ કલર કરું છું. બરાબર બેકગ્રાઉન્ડ કલર, ફોરગ્રાઉન્ડ માટે ભરવા રંગ ભરવા માટે લેફ્ટ માઉસ બટન, બેકગ્રાઉન્ડ કલર માટે રાઇટ માઉસ બટન ક્લિક કરવાનું. દીવો દોરાઈ ગયો. દીવાને મોટો કરવો છે, નાનો કરવો છે, તો સિલેક્ટ પર ક્લિક, દીવાને સિલેક્ટ કરો, માઉસનું બટન દબાવી રાખ્યું. આ ખોટી રીત છે, ફરી કહું, એક્ઝેક્ટ માપનું આપ સિલેક્ટ કરો. પછી એને અહીંયા આગળ કોઈ પણ ખૂણો પકડી અને માઉસનું ડાબું બટન ખસેડો. તો જો આ રીતે દીવો મોટો થયો, એ જ પ્રમાણે દીવાને સાઈઝ નાની કરી શકાય છે. હવે દીવા તમારે 10 દોરવા છે તો કંટ્રોલ સી અને પછી કંટ્રોલ વી પેસ્ટ કરો. પેસ્ટ જો 5 દીવા થયા. હવે બીજા 5 દોરવાના છે, પેસ્ટ કરવા છે. તો આ પાંચેયને સિલેક્ટ કરી લો, કંટ્રોલ સી કંટ્રોલ વી, એને આ રીતે ખસેડીને એક સાથે મૂકી દો. બીજા પણ 5 આવશે. આ રીતે તમે દીવો બનાવી શકો. પછી ફાઇલને સેવ કરી દો. ફાઇલ પર ક્લિક, સેવ એઝ પર ક્લિક, નામ આપીએ દીવો ડોટ જેપીજી અને સેવ એઝ ટાઈપ જેપીજી રાખવાની. સેવ. આ એક ચિત્ર સેવ થઈ ગયું. હવે ક્લોઝ કરું છું. નવું ચિત્ર દોરવું છે, ન્યૂ પર ક્લિક. તમે બધાએ રેડ સ્ક્વેરનો સિમ્બોલ જોયો છે, તો અહીંથી રેક્ટેંગલ લઈ લેવાનું. શિફ્ટ કી દબાવી અને તમે રેક્ટેંગલ દોરશો તો ચોરસ દોરાશે. સારું, આ એક ચોરસ દોરાઈ ગયું. રેડ સ્ક્વેરમાં બોર્ડર અને બેક અંદરનું કલર રેડ રાખીએ આપણે. હવે સિલેક્ટ કંટ્રોલ સી કંટ્રોલ વી એડજસ્ટ કરી નામ પણ ગોઠવી દઈએ. ઓકે, હવે સંપૂર્ણ વ્યૂ
स्क्वायर सिलेक्ट करिए, कंट्रोल सी कंट्रोल जेड अंडू कर दो, कंट्रोल बी अंडू करी दो, कंट्रोल जेड फरी सिलेक्ट करूँ छू, कंट्रोल सी वी आ प्रमाणे तमे रेड स्क्वेर नो सिंबल बनावी सको छो। आ फाइल ने सेव कर दिए, फाइल सेव एज लखू छू रेड स्क्वेर डॉट जेपीजी सेव एज टाइप। तो आटला बीएमपी जेपीजी जीआईएफ टीआईएफ पीएनजी, जीआईएफ ना वपराय बाकी ना बधा फॉर्मेट तमे वापरी सको छो, हूँ जेपीजी फॉर्मेट लऊं छू। सेव पीरियड पूरो थवा आवे एटले पेंट बंद करवानुं।